તો બનાસકાંઠાના પાલનપુરમાં 12 વર્ષીય બાળકને દારૂ પીવડાવી માર મારવાનો બનાવ સામે આવ્યો છે. 12 વર્ષના બાળકને અજાણ્યા હિસ્સે દારૂ પીવડાવતા માતા પિતા બાળકને લઈ પહેલા સિવિલ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. 12 વર્ષના બાળકને અજાણ્યા હિસ્સે દારૂ પીવડાવ્યો હતો, ત્યારબાદ બાળકને માર માર્યો હતો. ત્યારે માતા પિતા બાળકને લઈ પોલીસ મથકે પહોંચ્યા હતા. કોઈ હિસ્સે દારૂ પીવડાવી બાળકને માર મારતા પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો. અહીંયા દારૂ બંધીના લીરે લીરા ઉડતા ચોક્કસ નજરે આવી રહ્યા છે. દારૂડિયાનો વધતા ત્રાસનો એક નવો કિસ્સો કહી શકાય કે જે 12 વર્ષના બાળકને દારૂ પીવડાવી માર મારવામાં આવ્યો છે. પાલનપુરમાં 12 વર્ષના બાળકને દારૂ પીવડાવી માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યારે પોલીસે પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પાલનપુરમાં દારૂબંધીના લીધે લીધા ઉડતા હોવાનો આ કિસ્સો કહી શકાય કે જેથી 12 વર્ષના બાળકને દારૂ પીવડાવવામાં આવ્યો છે, ત્યારબાદ એને માર પણ મરાયો હતો. પરિવાર આક્ષેપ કરી રહી છે કે એમના બાળકને દારૂ પીવડાવી બાદ માર માર્યો છે. મનભાઈ ટીવીને છોકરો જિગ્નેશ એને દારૂ પાયો સાહેબ. કોની પાય? આ જિગ્નેશ મો એને તે મા છોકરાને. છોકરો કેટલા વર્ષનો છે? આ છોકરો 13 વર્ષનો. અત્યારે તમે ક્યાં આવ્યા છો? પૂરી ચોકી. શું કરવા આવ્યો? આને ફરિયાદ લખાવી. તો પાલનપુરમાં એક 12 વર્ષીય બાળકને દારૂ પીવડાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બાળકને માર પણ મરાયો હતો. બાળકને લઈ પિતા પોલીસ મથકે પહોંચ્યા હતા. સિવિલમાં પણ એનો ઉપચાર કરવામાં આવ્યો હતો. પણ કહી શકાય કે 12 વર્ષના બાળકને દારૂ પીવડાવીને માર મારતા પરિવારે પોલીસનો આશરો લીધો છે. પોલીસે પણ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. અહીંયા પાલનપુરમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે. 12 વર્ષના બાળકને દારૂ પીવડાવી માર મારવામાં આવ્યો છે, ત્યારે પરિવાર પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.